નું મારું એ છે કે દ્રવ્ય એટલે કે વસ્તુ સામગ્રી મૂલ્યવાન હોઈ શકે પણ જો એ મૂલ્યવાન સામગ્રીમાંથી તમે સારી કલાકૃતિ ન બનાવી શકો, સારી રીતે વાર્તા ન કહી શકો, જીવનનો કોઈ મર્મ ટૂંકી વાર્તામાં જીવનનો કોઈને કોઈ મર્મ આવવો જ જોઈએ એ જો આપણે કહી શકીએ અમસ તો આછા લસરકામાં પણ ઓ જીવન આવું છે એમ એટલો પણ અર્થ આપણને મળે ત્યારે વાર્તા ટૂંકી વાર્તા વાર્તા બને છે. પાળ જેટલી પુરાણી છે, બે માણસો હશે ત્યારથી વાર્તા થઈ હશે, દરેક માણસને પોતાની વાત બીજા સુધી પહોંચાડવી છે એટલે વાર્તા આપણા સૌના રસનો વિષય છે અને એટલે વાર્તા લખાતી રહી છે. આજે પણ લખાય છે, અહીં પણ લખાય છે અને દેશ દુનિયામાં બધે લખાય છે. એ લખાતી તો રહેશે પણ કવિતા કરતાં પણ એક રીતે પડકાર છે. કવિતા બહુ સૂક્ષ્મ વસ્તુ છે, એની ના નહીં. અને એટલે તમે લોકો કેટલાક વાંચતા ત્યારે સમજાવતા હતા, મુનાબેન તો ખાસ, ત્યારે મને ખૂબ એમ થતું હતું કે તમે કવિતા જ વાંચો, કવિતાને તમારે સમજાવવાની કોઈ જરૂર નથી. એમ આ ઓડિયન્સ તો બધું જ સમજે છે ને, એમને પ્રેમમાં ચાર વસ્તુ હોય છે, નામ હોય છે, નથી ડોઈંગ. એમ એમાં તમે તમારી કવિતા પહોંચવા જ નથી દેતા ને, તમે દરેક અંતરાની વચ્ચે બોલો છો શું કામ. હું તમારી સામે મારી એક કવિતા વાંચીને મારી વાત પૂરી કરું અને એની વચ્ચે હું કદી બોલીશ નહીં કશું. આરંભે એટલો જ એનો નિર્દેશ કરીશ કે આપણે બધાને ગામ જવાનું મન થાય ને આજે, કે મારા ગામ જઈએ અને ત્યાં જઈએ તો બધું બદલાઈ ગયેલું છે. એટલે બધું બદલાઈ ગયેલું હોય ત્યારે આપણને બહુ દુઃખ થાય ને, ક્યારે પ્રગતિ થઈ હોય એમે લાગે ને, એવું પાદર હતું ત્યાં સરસ બસ સ્ટેશન થઈ ગયું છે ને, કૂવો હતો ત્યાં સરસ પાણીની ટાંકી થઈ ગઈ છે પણ નીચે કીચડ થાય છે, બસ સ્ટેશન થઈ ગયું છે પણ ત્યાં લપંગા છોકરા આવીને બેસે છે, પાનનો ગલ્લો થઈ ગયો છે, ચોરો હતો ત્યાં. તો શું કરીશું આપણા ગામ વિશે? આપણે પ્રગતિ થઈ છે ના, સગવડો વધી છે, બસ આવી છે, સડક આવી છે, રેલવે આવી છે, હા બધું થયું છે, સગવડો વધી છે, કદાચ જીવન જુદું છે. એ ગામ ગમે તેવું મારું ને તમારું ગામ છે, આપણે ગમે એટલા બીજી જગ્યાએ લહેરમાં હોઈએ, વોશિંગ્ટન ડીસીમાં કોઈ આપણને રાખે તો પણ આપણું જે ખાટલો પડસાળમાં નાખીને સૂતા એ ઘેર જવાનું તો ગમે ને ગમે જ. એટલે એક મન કહે છે કે ગામ જવું છે અને બીજું મન ટપલી મારીને કહે છે કે બેસ હવે ત્યાં કશું નથી. એ વાત એ કાવ્ય રચના કહીને હું મારી વાત પૂરી કરીશ કે બાની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે, કે બાની સાથે ગયું બાળપણ વસ્તી વચ્ચે વિસ્તર તુરણ ગામ જવાની હઠ છોડી દે, બન્યો ડેમ ને નદી સુકાઈ, કે બન્યો ડેમ ને નદી સુકાઈ ગામ જવાની હઠ છોડી દે, બન્યો ડેમ ને નદી સુકાઈ, અરે ખેતર વૃક્ષો ગયા કપાઈ ગામ જવાની હઠ છોડી દે, ચોરો તૂટ્યો ગયા પાળિયા ગામ જવાની હઠ છોડી દે, ચોરો તૂટ્યો ગયા પાળિયા નથી ગોખલા બચા આળિયા ગામ જવાની હઠ છોડી દે, આંબા રાયણ મોવડા ક્યાં છે ગામ જવાની હઠ છોડી દે, આંબા રાયણ મોવડા ક્યાં છે નોંધારી ટેકરીઓ ત્યાં છે ગામ જવાની હઠ છોડી દે, અરે ગયા સોબતી નારઈ શાળા ગયા સોબતી નારઈ શાળા ગામ જવાની હઠ છોડી દે, ગયા સોબતી નારઈ શાળા બધા લોક શીખ્યા સરવાળા ગામ જવાની હઠ છોડી દે, નથી નેળિયા સડકો થઈ ગઈ, અરે નથી નેળિયા સડકો થઈ ગઈ ગામ જવાની હઠ છોડી દે, એક સીમ પણ ધોખો દઈ ગઈ ગામ જવાની હઠ છોડી દે, તને કોકના વેણ વાગશે કે તને કોકના વેણ વાગશે, ઓહો તમે તો શહેરિયા એમ તમને ક્યાંથી ફાવે, ઓહો તમે તો ભાખરી શાક ખાનારા તમને અમારા રોટલા ક્યાંથી ફાવે, અને આપણે ખાવો હોય રોટલો જ, કે તને કોકના વેણ વાગશે ગામ જવાની હઠ છોડી દે, કે તને કોકના વેણ વાગશે વાત વાતમાં દુઃખ લાગશે ગામ જવાની હઠ છોડી દે, અરે પાદર રસ્તા નામ પૂછશે અરે પાદર રસ્તા નામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે, કે પાદર રસ્તા નામ પૂછશે કોનું છે ભાઈ ગામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે, નથી ઓટલે વીતે ઓકળી ગામ જવાની હઠ છોડી દે, કે નથી ઓટલે વીતે ઓકળી સગ પણ ભૂલી પ્રજા મોકળી ગામ જવાની હઠ છોડી દે, સગા અને સગ પણ સૌ છૂટ્યા ગામ જવાની હઠ છોડી દે,
કે સગા અને સગપણ સૌ છૂટ્યા, માટી સાથે અંજળ ખૂટ્યા, ગામ જવાની હટ છોડી દે. ને છેલ્લા બે શેર એના કે નથી વાવતા ભાઈ મકાઈ, અમારા પંચમહાલમાં કે નથી વાવતા ભાઈ મકાઈ, ગામ જવાની હટ છોડી દે. કે નથી વાવતા ભાઈ મકાઈ, લોહી ખરું પણ નથી સગાઈ, ગામ જવાની કે નથી વાવતા ભાઈ મકાઈ, ને લોહી ખરું પણ નથી સગાઈ, ગામ જવાની હટ છોડી દે. અને છેલ્લી છાશ રોટલો ગયા વસુકી, ગામ જવાની હટ છોડી દે. કે છાશ રોટલો ગયા વસુકી, અરે માટીએ પણ માયા મૂકી, ગામ જવાની હટ છોડી દે. કે બાની સાથે ગયું બાળપણ, ને વસ્તી વચ્ચે વિસ્તર પૂરણ, ગામ જવાની હટ છોડી દે. ચાલે તો આપ સૌનું નામ દઈને આપનો આભાર વ્યક્ત કરું. કેટલા બધા માણસોએ અહીં હું આવ્યો અને મારામાં રસ લીધો, મને આ સરસ તક આપી અને મારી ફોનથી અને બીજી અનેક રીતે પૂછ્યા કરી છે. ઘણા બધા મને લેવા મૂકવા આવ્યા છે, સાથે રહ્યા છે. એ સૌનો અને ખાસ તો અકાદમીનો, મધુસૂદનભાઈનો, રામભાઈનો, અકાદમીના સૌ હોદ્દેદારોનો, હરનીશભાઈનો અને આપ સૌનો, પન્નાબેને સરસ મારો પરિચય કરાવ્યો એ માટે એમનો, પ્રતિબેનનો, સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને સુરતથી આવેલા મિત્રોનું અભિવાદન કરી અને આપ સૌને પુનઃ વંદન કરીને.